દરેક પીળી વસ્તુ સોનું નથી હોતી, દરેક ચમકદાર વસ્તુ હીરા નથી હોતા, અને જાહેરમાં દેખાતી મોટી મોટી ઇમારતો હંમેશા તમામ ઇમારતો ઈમાનદારીથી જ બની હોય તેવું પણ નથી હોતું. આજે આપણે વાત કરવી છે કે જામનગરમાં આવેલ જેસીઆર ડ્રાઇવિંગ સિનેમાના માલિક કે જે ઇલેશ પદરા છે, કે જેમની સામે 42 કરોડના કૌભાંડ બાબતે અમદાવાદ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાણી છે, અને હાલ ઇલેશ પદરાની પોલ ખુલ્લી થઈ ગઈ છે. નમસ્કાર, હું સંજય આહિર, સનાતન સત્ય સમાચારના સ્ટુડિયોમાં આપ જોડાઈ ચૂક્યા છો. આજે વાત કરવી છે કે લોકો પૈસાની પાછળ એટલા ગાંડા થયા છે કે જો મોકો મળે તો તમારું કાળજું પણ કાઢીને વેચી નાખે, અને આવા કાળજા વેચનાર લોકોની જ્યારે ફેસબુકની અંદર પ્રોફાઇલ જોશો તો હંમેશા આ લોકોના ફોટા ધારાસભ્યો અને સાંસદો સાથે જોવા મળશે. ઇલેશ ભદ્રા અને તેમના પિતા રમણીક ભદ્રાએ કઈ રીતે 42 કરોડનું કૌભાંડ કરેલ છે તે બાબતે આજે આપણે વિસ્તારથી વાત કરીએ. તો બોડકદેવના વેપારીએ ભદ્રા પરિવારના 3 સભ્યો સાથે કરોડોની જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ સીઆઈડી ક્રાઇમમાં નોંધાવી છે, જે મુજબ 27 વર્ષ પહેલાં અમદાવાદમાં જમીનમાં રોકાણની સામે આકર્ષક વળતર આપવાનું કહી લાખોનું રોકાણ કરાવ્યું હતું. ત્યારબાદ જમીન તેઓએ પોતાના નામે કરી લીધી હતી. સીઆઈડી ક્રાઇમે ત્રણેય સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. બોડકદેવમાં રહેતા પ્રેમજીભાઈ, જે ફિશિંગ નેટ બનાવવાનું કામ કરે છે, તેઓએ વર્ષ 1995માં તેમની મુલાકાત કિરીટ ભદ્રા સાથે કરી હતી. ત્યારબાદ થોડા સમય પછી જમીન લેવેચ અને દલાલીનો ધંધો કરતા તેમના કાકા રમણીક ભદ્રા સાથે તેમનો પરિચય પણ કરાવ્યો હતો. રમણીક ભદ્રાએ જમીનમાં રોકાણ કરશો તો ટૂંકા સમયમાં સારું વળતર મળશે તેવી ખાતરી આપી હતી અને મોટી લાલચો પણ આપી હતી, જેથી વિશ્વાસમાં આવીને પ્રેમજીભાઈએ અસલાલી અને તેલાવમાં આવેલી જમીનમાં લાખોનું રોકાણ કરી દીધું હતું. બીજી બાજુ રમણીકભાઈએ આ જમીન પ્રેમજીભાઈના નામે લેવાની જગ્યાએ પોતાના જ નામે ખરીદી કરી લીધી હતી અને પ્રેમજીભાઈને વિશ્વાસમાં રાખ્યા હતા. જો કે ત્યારબાદ જાણવા મળ્યું હતું કે લાખો રૂપિયા લીધા છતાં પણ માત્ર તેમણે 50% જમીનની જ ખરીદી કરી હતી, અને તેનો વારસાઈ હક જે છે એ પણ પોતાના પરિવારને સોંપી પ્લોટિંગ કરીને અન્ય લોકોને એ જમીન વેચી દીધી હતી. જ્યારે 2018માં પ્રેમજીભાઈએ તેમના મિત્રોને સાથે રાખીને રમણીકભાઈની જામનગર ટ્રાન્સપોર્ટની ઓફિસ ખાતે મિટિંગ કરી હતી, તે સમયે જમીનની કિંમત 42 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. છતાં રમણીકભાઈએ 20 કરોડ આપવાનું કહીને સમાધાન કર્યું હતું અને પ્રેમજીભાઈને જે કોર્ટની અંદર કેસ પરત ખેંચવાનું એમણે કહ્યું હતું, અને ફરી કાગળો પણ સહીઓ કરાવી લીધી હતી અને માત્ર ટોકન પેટે 10 લાખ જ આપ્યા હતા, અને તેમની જાણ બહાર વેચાણ કરાર રદ કરવાના દસ્તાવેજ પણ કરાવી લીધા હતા. ત્યારબાદ આ મામલે પ્રેમજીભાઈએ અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં અનેક વખત રજૂઆત કરી, પરંતુ તેમની ફરિયાદ લેવાઈ ન હતી. કારણ કે ઇલેશ ભદ્રા એ મોટા નેતાઓ અને મોટી મોટી મહાકાય કંપનીઓ સાથે ખૂબ જ મજબૂત સંબંધો ધરાવતા હોય, એટલે કદાચ એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થતી હોય. પરંતુ કહેવાય છે કે કુદરતને ત્યાં દેર હોય પણ અંધેર તો ના જ હોય, અને આખરે પ્રેમજીભાઈએ સીઆઈડી ક્રાઇમનો સંપર્ક કર્યો અને ઈમાનદાર ઓફિસરે ઇલેશ ભદ્રા સામે, જે ઇલેશ ભદ્રા જેસીઆર ડ્રાઇવિંગ સિનેમાના માલિક સામે અને રમણીક ભદ્રા સામે ફરિયાદ નોંધી છે. આમ મેં પહેલાં પણ કહ્યું હતું કે પીળી દેખાતી વસ્તુઓ સોનું નથી હોતી, ચમકદાર બધા જ વસ્તુઓ હીરા નથી હોતા, અને મોટી મોટી દેખાતી બધી જ ઇમારતો અને મોટા મોટા મહોલો ઈમાનદારીથી બન્યા હોય તેવું પણ નથી હોતું. ઇલેશ ભદ્રાના અગાઉ પણ આવા કિસ્સાઓ છાપામાં છપાઈ ચૂક્યા છે, ત્યારે આજે લોકોમાં ચર્ચાનો એ વિષય છે કે શું આ જેસીઆર સિનેમાનું બિલ્ડિંગ આ જ 42 કરોડના કૌભાંડમાંથી બનાવવામાં આવ્યું હતું કે શું. કારણ કે આ બધા કિસ્સાઓ પણ એ જ વર્ષના છે કે જે વર્ષમાં આ મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જય સનાતન, જય હિન્દ.